ની કિંમત છવ્વીસ થાય પરંતુ એક વસ્તુનું ધ્યાન દોરીશ જરૂરી નથી એના નજીકની કિંમત લેવાય કારણ કે અહીંયા ધારેલો મધ્યક લઈએ છીએ એટલે જો છવ્વીસની જગ્યાએ તમે બીજી કોઈ કિંમતને મધ્યક તરીકે ધારો એ પછી અઢાર હોય બાવીસ હોય ત્રેવીસ હોય ચોવીસ હોય 25 હોય 28 હોય ઓગણત્રીસ તો એ તમારી ગણતરીમાં થોડોક ઘટાડો લાવશે કારણ કે ઝીરોનું સ્થાન બદલાઈ જશે કોઈપણ કિંમતમાંથી તેની તે જ કિંમત માઇનસ કરીએ એનો જવાબ ઝીરો આવે એટલે તમારે વર્ક કરવાનું મહેનત ઓછી થઈ જશે એનો ગુણાકાર કરવાની મહેનત ઓછી થઈ જશે કારણ કે ગુણાકારનું એક નિયમ છે કોઈપણ સંખ્યાનો ગુણાકાર શૂન્ય સાથે કરીએ તો એ જવાબ શૂન્ય જ આવે હવે તમે ટેબલમાં જુઓ વાય યુ અને વી મેળવ્યા પછી મેં યુસ્કવેર કોલમ ડિરાઈવ કર્યું છે યુસ્કવેર એટલે યુની જે પણ કિંમતો છે એનો એક પછી એક વર્ગ લીધેલો છે ચોસઠ સોળ નવ ચાર એક શૂન્ય ચાર સોળ પચીસ અને ચોસઠ એ જ રીતે વીસ્ક્વેર કોલમ બનાવેલું છે વીસ્ક્વેર કોલમ પણ ફરીથી વી મેળવવા માટે વાય માઇનસ છવ્વીસ લીધેલા છે એટલે વાયની દરેક કિંમતમાંથી છવ્વીસને મા માઇનસ કરેલા છે પછી એનો વર્ગ લીધો વર્ગની જે પણ કિંમતો આવે એનો સરવાળો મેં નીચે લાઈનમાં દોરેલો છે એટલે ત્રણસો અગિયાર બસો સત્તાવન એક માઇનસ ત્રણ બસો ત્રણ એકસો એકસો આ જે છેલ્લી લાઇનમાં જે કિંમતો આપેલી છે એ બધું સ્તંભોનો સરવાળો દર્શાવે છેલ્લું સ્તંભ છે યુ વી યુ વી એટલે યુ અને વીનો ગુણાકાર કર્યો છે યુ અને વીનો ગુણાકાર કરવા માટે આપણે દરેકે દરેક જોડકાને વન બાય વન લેવાના છે એટલે જે પણ પ્રાપ્તાંકોના જોડકા છે એક પછી એક આપણે એમની સાથે ગણતરી કરવાની છે એટલે પહેલાં માઇનસ આઠ માઇનસ આઠ યુની કિંમત માઇનસ આઠ વીની કિંમત પણ માઇનસ આઠ તો એ બંનેનો ગુણાકાર ચોસઠ થશે માઇનસ ચાર માઇનસ ચારનો ગુણાકાર સોળ માઇનસ ત્રણ માઇનસ ત્રણનો ગુણાકાર નવ માઇનસ બે માઇનસ બેનો ગુણાકાર ચાર પ્લો માઇનસ વન ગુણાકાર વન શૂન્ય ગુણ્યા શૂન્ય શૂન્ય થઈ ગયો એ જ રીતે બાકીની કિંમતો પણ તમે મેળવી શકો છો અહીંયા એક વસ્તુનું ધ્યાન દોરીશ જો કદાચ જવાબ શું માઇનસમાં રહેતો હોય તો તમારે એને માઇનસમાં જ રાખવાનો છે પ્લસમાં થતો હોય તો પ્લસમાં રાખવાનો છે એ તમારે નક્કી કરવાનું છે કે તમારી સ પરિસ્થિતિ કઈ છે અને કઈ રીતના તમારે જવાબો મેળવાય છે હવે એ બધાનો સરવાળો લઈ લીધો એકસો થઈ ગયો હવે આ કિંમતોને આપણે કોઈપણ એક સૂત્રમાં મૂકીશું પણ અહીંયા અહીં ફર્સ્ટ પહેલી લાઈનમાં મેં તમને દર્શાવેલું છે કે અહીંયા મદ્યકો અપૂર્ણાંક છે તેથી યુ ઇઝ ઇક્વલ ટુ એક્સ માઇનસ એકત્રીસ અને વાય માઇનસ છવ્વીસ લીધેલા છે ધારેલા મધ્યકમાંથી ચલનો ચ ચલ લેવા સોરી ચલ લેવામાં આવેલા છે તેથી સસંબ શોધવા માટેનું સૂત્ર નીચે પ્રમાણે રહેશે અહીંયા યુ અને વીનો આપણે ઉપયોગ કર્યો હોવાથી આરનું સૂત્ર થશે એન સીગમાં યુ વી માઇનસ સીગમાં યુ સીગમાં વી ભાગ્યા વર્ગમૂળમાં એન સીગમાં યુ સ્ક્વેર માઇનસ સીગમાં યુ હોલ સ્ક્વેર ગુણ્યા એન સીગમાં વી સ્ક્વેર માઇનસ સીગમાં વી હોલ સ્ક્વેર હવે ટેબલ વેલ્યુઝ જે પણ છે એ ટેબલ વેલ્યુઝમાંથી એક પછી એક કિંમતોનો આપણે ઉપયોગ કરીશું તો પે સૌથી પહેલાં કિંમત આવે છે એન એન કેટલી છે તો પ્રાપ્તાંકોના જેટલા પણ જોડકા આપેલા છે એ દસ છે એટલા માટે મેં એની કિંમત દસ લીધેલી છે પછી છે સિગમા યુ વી સિગ્મા યુવી એટલે જે છેલ્લું સ્તંભ છે એની સ એનો સરવાળો એકસો ને ઇઠ્યોતેર આવે છે એ એકસો ઇઠ્યોતેરનો ઉપયોગ મેં કર્યો છે માઇનસ યુ અને સિગ્મા વી એમાં સિગ્મા યુની કિંમત છે વન એટલે તમારું ત્રીજા નંબરનો સ્તંભ સિગ્માવી એ ચોથા નંબરનો સ્તંભ અને એનો સરવાળો તમે જોઈ શકો છો માઇનસ ત્રણ છે એ પછી ભાગ્યા વર્ગમૂળમાં પ્રાપ્તાંકોની સંખ્યા દસ જ છે સિગમા યુ સ્ક્વેરની કિંમત બસો ત્રણ છે પછી માઇનસ સિગમા યુ હોલ સ્ક્વેર પહેલાં પણ જોયું અથવા ઉપર જે ન્યુમરેટરમાં આપેલું છે એટલે ભાગાકારના ઉપરની બાજુ જે આપેલું છે સિગમા યુની કિંમત વન જ છે એટલે વન સ્ક્વેર થવો વર્ગમૂળમાં એન સિગ્મા વી સ્ક્વેર એટલે એન દસ છે અને સિગમા વી સ્ક્વેરની કિંમત આપણે રીફર કરવાની રહી એ વન ફિફ્ટી નાઇન છે હવે વન ફિફ્ટી નાઇન માઇનસ માઇનસ ત્રણનો સ્ક્વેર એટલે આ ગણતરી કેલ્ક્યુલેટરથી તમે કરી શકો છો અથવા તો તમે જાતે પણ કરી શકો છો પણ જો કેલ્ક્યુલેટરથી ઉપયોગ કરો તો એ કદાચ ઝડપથી આન્સર આપશે એટલા માટે ઉપરનું જે પણ સાદુ રૂપ આવે છે એ વન સેવન થ્રી આવે છે અને નીચેનું જે પણ સમીકરણો જે પણ કિંમતોને સમાધાન કરીએ છીએ એ સમાધાનની પહેલી કિંમત છે ટુ ઝીરો ટુ નાઇન અને બીજી કિંમત છે વન ફાઇવ વન હવે ફરીથી કેલ્ક્યુલેટરનો ઉપયોગ કરીને જો એનું વર્ગમૂળ લેવાનો પ્રયત્ન કરીશું તો જુદા જુદા વર્ગમૂળ આ રીતે આવે છે પિસ્તાલીસ પોઈન્ટ ઝીરો ચાર અને ઓગણચાલીસ પોઈન્ટ છોતેર અહીંયા એક કામ કરી શકાય કે વર્ગમૂળ અલગ અલગ લેવાની જગ્યાએ આપણે ટુ ઝીરો ટુ નાઇન અને વન ફાઇવ એટ વનનો ગુણાકાર કરી લઈએ કારણ કે વર્ગમૂળોનો સિદ્ધાંતો પ્રમાણે સી વર્ગમૂળમાં એક્સ ગુણ્યા વર્ગમૂળમાં વાય હોય તો આપણે એને વર્ગમૂળમાં એક્સ વાય પણ ગણી શકાય હવે એ આધારે જો ટુ ઝીરો ટુ નાઇન અને વન ફાઇવ ફોર વનનો ગુણાકાર કરીએ તો એક સંખ્યા આપણને ડિસ્પ્લે પર દેખાય એ સંખ્યાનું વર્ગમૂળ લઈએ તો એ વર્ગમૂળનો જે જવાબ આવે એનો જવાબ પિસ્તાલીસ પોઈન્ટ ઝીરો ચાર અને ઓગ ગુણ્યા ઓગણચાલીસ પોઈન્ટ છોત્તેર જેટલો હશે જે પણ જવાબ આવે એનો જો આપણે સમાધાન કરતા રહીએ તો પોઈન્ટ નાઇન નાઇન ફાઇવ આવે એટલે આ સંબંધો તમારા આ સંબંધ જે પણ પોઈન્ટ નાઇન નાઇન ફાઇવ આવે છે એ આ સસંબંધનો જવાબ છે એટલે આ સંબંધ કેટલો ઘનિષ્ઠ છે એ આપણે જોઈ શકીએ છીએ તમે જે પણ ટેબલ જે રિફર કરેલું છે એમાં કિંમતો જુઓ તો દરેકમાં પાંચનો તફાવત છે પહેલાં ત્રેવીસ અઢારનો તફાવત પાંચ છે બાવીસ સત્યાવીસનો તફાવત પાંચ છે ત્રેવીસ અઠ્યાવીસનો તફાવત પાંચ છે ચોવીસ ઓગણત્રીસનો તફાવત પાંચ છે પચીસ ત્રીસનો તફાવત પાંચ છવ્વીસ એકત્રીસ પાંચ પરંતુ જે પણ જમ્પ આવે છે ત્રેવીસ સત્યાવીસ 28, ઓગણત્રીસ એ પ્રમાણસર નથી એટલા માટે આ જે જવાબ આવ્યો ઘનિષ્ઠ આન્સર આવ્યો પોઈન્ટ ના નાઇન નાઇન એ સંબંધ બતાવે છે કે અહીંયા થોડીક ઉણપ છે એનું નક્કી તમારે આર વડે કરી શકો આર એટલે નાઇન વર્ગ એટલે અહીંયા જો પોઈન્ટ નાઇન નાઇન વર્ક કરીએ તો પોઈન્ટ નાઇન એટ ઝીરો વન આન્સર આવે એટલે અઠ્ઠાણું ટકા જે પણ ચેન્જીસ આવે છે એ આપણા નિરપેક્ષ ચલના આધારે આવે છે અને બાકીનો સોરી આધારિત ચલના કારણે આવે છે અને બાકીનો જે તફાવત રહ્યો એ નિરપેક્ષ ચલના કારણે આવે છે એટલે આજના અભ્યાસ દરમિયાન આપણે જે પણ ભણ્યા કે સસંબંધ શું છે તો ફરીથી એકવાર રિપીટ કરી લઈશ કે સસંબંધ એટલે એક પ્રકારનો પરોક્ષ કે પ્રત્યક્ષ સંબંધ જેના આધારે આપણે નક્કી કરીશું કે એક ચલ બીજા ચલ પર આધારિત છે કે નહીં એના માટે આપણે સબ સમજવું રહ્યું કાર્યકારણનો સંબંધ શું છે કાર્યકારણ એટલે એક ચલ ઉપર કાર્ય કરીએ અને બીજા ચલ પર અસર આવે એ કાર્યકારણનો સંબંધ કહેવાય એના માટે સસંબંધના બે પ્રકારો ધન સસંબંધ અને ઋણ સ સંબંધ ધન એ ચલોનું જે પણ ચલન છે એ એક જ દિશામાં છે એક ચલ વધે તો બીજો ચલ વધે એક ચલ ઘટે તો બીજો ચલ ઘટે એ ધન સબંધનું ઉદાહરણ થયું એના એક્ઝામ્પલમાં તમે ઘણા બધા લઈ શકો છો લાઈક વેચાણ તો એની સામે નફો અસર કરે તમારું જે પણ કાર્યશક્તિ છે એનો વપરાશ તો તમારું આઉટપુટ વધે એટલે એક વસ્તુનું કામ કરવા માટે તમારે સપોઝ દસ રૂપિયા જોઈતા હોય તો દસ વસ્તુનું કામ કરવા માટે તમારે કદાચ સો રૂપિયા જોઈતા હોય ગાણિતિક મોડલમાં પણ આ વસ્તુને રજૂ કરી શકીએ સપોઝ દૂધની કોથળીની કિંમત એક એકની કિંમત સત્તર રૂપિયા હોય તો ત્રણની કિંમત એકાવન રૂપિયા થાય દસની કિંમત એકસો સિત્તેર રૂપિયા થાય અને વીસની કિંમત ત્રણસો ચાલીસ રૂપિયા થાય આ ધન સંબંધના પરિણામો થાય ઋણ સંબંધ એક ચલની કિંમતમાં વધારો થાય બીજા ચલની કિંમતમાં ઘટાડો થાય એક ચલની કિંમતમાં ઘટાડો થાય બીજા ચલની કિંમતમાં વધારો થાય ઘણા બધા એના પણ ઉદાહરણો છે ડ્રાઈવરની ઉંમરની સાથે સાથે અકસ્માતોની સંખ્યા કદાચ ઘટે છે એ આપણું પોતાનું અનુમાન છે બીજું મેં તમને કહ્યું એ રીતે પેટ્રોલનું માઇલેજ જેમ જેમ તમે આગળ જાઓ એટલે પેટ્રોલની બચત અને સામે કિલોમીટરની સંખ્યા તો એ પણ ઋણ સંબંધનો સંબંધ છે પછી એના અભ્યાસની રીતો જોઈ કે આકૃતિની રીત કાલ રીત સ્પીયરમેનની રીત જેમાંથી સ્પીયરમેનની રીંગ આપણે આવતા શુક્રવારે ચર્ચા કરીશું કાલ રીતમાં થોડા ગાણિતિક નોલેજની જરૂર છે એ ગાણિતિક નોલેજમાં તમને મધ્યક શું છે એ ખ્યાલ હોવો જોઈએ મધ્યકને સ્પષ્ટ કરી દઉં સરવા જે પણ પ્રાપ્તાંકો આપેલા હોય એ પ્રાપ્તાંકાનો સરવાળો ભાગ્યા પ્રાપ્તાંકોની સંખ્યા એટલે એ મધ્યક આપે પછી જરૂર પડે છે પ્રમાણિત વિચલનની અથવા તો વિચરણની પ્રમાણિત વિચલન એ વર્ગમૂળમાં એક્સ માઇનસ સીગમાં એક્સ માઇનસ એક્સ બાર હોલ સ્ક્વેર ભાગ્યા એન અથવા તો વિચરણ તો સિમ્પલ એસએક્સ સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ સીગમાં એક્સ માઇનસ એક્સ બાર હોલ સ્ક્વેર અપોન એન આ એક્સ વેરિયેબલ માટે વાત થઈ એટલે એક્સચલ માટે વાત થઈ એ જ રીતે વાયચલ માટે પણ તમે વિચરણ અથવા તો પ્રમાણિત વિચલન ફા શોધી શકો અને એ પછી કાલપીસનની રીતમાં જે દર્શાવેલું છે કે એક્સ અને વાયના ક સવિચરણ ભાગ્યા એક્સનું વિચરણ પ્રમાણિત વિચલન અને વાયનું પ્રમાણિત વિચલન તો એ સૂત્ર વડે તમે સસબંધાક શોધી શકો સસબંધાક શોધવા માટે ઘણીવાર એવું થતું હોય કે ચલોની કિંમત મોટી આપેલી હોય ત્યારે આપણે એને રૂપાંતરિત કરીએ છીએ બીજા ચલમાં યુ અને વીમાં યુ અને વી એ એક પ્રકારના વેસ વેલ્યુઝ જ છે પણ એ વેલ્યુઝ એક્સનો યુઝ કરીને અને વાયની નો યુઝ કરીને આપણે જુદા જુદા ચલો મેળવેલા છે યુ ચલ એ એક્સ આધારિત છે વી ચલ એ વાય આધારિત છે યુ એ તમારા જે ઓરિજિનલ પ્રાપ્તાંકો છે એમાંથી આપણે સ્થાનાંતરિત કરીએ છે એટલે કે ઉદ્ગમ બિંદુથી સ્થાનાંતરિત કરીએ છીએ અને સ્કિલ પરિવર્તન કરી રહ્યા છે એટલે યુ મળે અને વી મળે એ પછી તમારું જે પણ સૂત્ર છે આર n σ ટુ એન u યુ વી યુ વી ભાગ્યા અંડર વર્ગમૂળમાં એન સીગમાં યુ સ્ક્વેર માઇનસ વર્ગમૂળમાં બીજા વર્ગમૂળમાં એન સીગમાં વી σ માઇનસ આ સૂત્રનો ઉપયોગ કરીને તમે વ્યવસ્થિત રીતે સસબંધાક શોધી શકો છો અને એ સસંબંધાક શોધ્યા પછી તમે નક્કી કરી શકો છો એ સ સંપૂર્ણ ઋણ છે સંપૂર્ણ ધન છે આંશિક ઋણ છે આંશિક ઋણ છે અથવા તો શૂન્ય શૂન્યની નજીક અથવા શૂન્ય જેટલું હોય તો સસંબંધનો અભાવ પણ કહી શકો છો આ થયો આજનો અભ્યાસક્રમ હવે નેક્સ્ટ લેક્ચરમાં આપણે ચર્ચા કરીશું બે મેથડનો ચ ચર્ચા કરીશું એક સ્પીયરમેનનો ક્રમાંક સ સંબંધની અને બીજું જો ચલ ગ્રુપમાં આપેલા હોય તો એ ગ્રુપમાં આપેલા ટેબલનો કઈ રીતે અભ્યાસ કરીશ આજે આપણે જે પણ અભ્યાસ કર્યો છે એ સિમ્પલ ટેબલનો અભ્યાસ કર્યો છે કે એક્સ ચલ સીધે સીધો આપેલું છે વાય ચલ સીધે સીધો આપેલો છે અને એના આધારિત સમ કરેલા છે પરંતુ જો ગ્રુપ ટેબલ આપેલું હોય તો કઈ રીતે એનો અભ્યાસ થઈ શકે એ આપણે આવતા શુક્રવારે ચર્ચા કરીશું નમસ્કાર